નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, શનિવાર છે, આપની આતુરતાનો અંત આવી ગયો છે અને આજે એક નવા એવા અધિકારી સાથે જે છે આપને મુલાકાત કરાવવાની છે કે જે અધિકારી પોતાની મહેનતના બળે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી અને એક પીએસઆઈ તરીકે જે છે એ ગુજરાત રાજ્ય સરકારમાં ફરજ પર છે. ભવિષ્યમાં જ્યારે પીએસઆઈની પરીક્ષાઓનું રનિંગ આયોજિત થવાનું છે, પીએસઆઈની પરીક્ષાઓની રનિંગ બાદ જે છે એમની મુખ્ય પરીક્ષાઓ, લેખિત પરીક્ષાઓ આયોજિત થવાની છે, એવા સમયે દરેક ઉમેદવાર કે જે સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય, એવા ઉમેદવાર કે જેમને જે છે એ પ્રથમ તબક્કે જ પીએસઆઈની પરીક્ષા પાસ થવું છે, એમના માટે એક પ્રશ્નરેખ સર સારું ગાઈડન્સ ક્યાંથી મળશે? કોઈ અધિકારી કે જે પૂર્વ પરીક્ષામાં પાસ થયા હોય એમના દ્વારા જો કોઈ સાચું માર્ગદર્શન, સાચી રણનીતિ મળી જાય તો અધિકારી ગણની જેમ એ પણ પોતાના મા બાપના સપના પૂરા કરી અને સારી રીતે ફરજ પર આવી શકે અને સેવાળાના માનવી સુધી જે છે સરકારશ્રીની નીતિઓ અને લો એન્ડ ઓર્ડરને પહોંચાડી શકે. આજે એવા જ એક જે છે એ અધિકારી એટલે કે ઋષિ દવે સર જે આપણી સાથે છે. ઋષિ દવે સર કે જે ગત પરીક્ષામાં જે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જ્યારે 2021-22ની પરીક્ષા આયોજિત થઈ તેમાં પીએસઆઈ તરીકે જે છે એ સફળતાપૂર્વક પરીક્ષાને પાસ કરી છે અને વર્તમાનમાં જ ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ અંતર્ગત એઝ અ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જે છે એ ફરજ પર છે. સર પાસેથી દોસ્તો આજે આપણે જાણશું કે પીએસઆઈની પરીક્ષાને પાસ થવા માટેની રણનીતિ શું હોય, એમના માટેનું બુક લિસ્ટ શું છે, સરની જિંદગીની જે તબક્કાઓ રહ્યા એ તબક્કામાં જે કંઈ મુશ્કેલી આવી, મુશ્કેલીને સર દ્વારા કઈ રીતે પાર પાડવામાં આવી અને બીજા જે આપના પ્રશ્ન છે એ પણ સર દ્વારા જે છે એ જવાબ આપણે લેવાને પૂરેપૂરા પ્રયત્ન કરશું. સૌ પ્રથમ વખત તો સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કે આપનો આટલો વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ તમે ટાઈમ આપ્યો અને ઉમેદવારોને ગાઈડ કરવાના છો, આપનું હાર્દિક સ્વાગત છે સર. થેન્ક યુ સાહેબ. સર, બીજા બધા પ્રશ્નોની ચર્ચા કરીએ એની પહેલાં ઉમેદવાર, આમ તો જનરલી ઘણા બધા ઉમેદવાર એવા છે જે આપને ઓળખે છે સારી રીતે, આપને ઘણા બધા પર્સનલી બિન લોકો જે છે એ માર્ગદર્શન લેતા હોય છે, પણ જેના માટે આપ થોડા અનનોવન છે એમને થોડો સર આપનો બેઝિક એજ્યુકેશનનો પરિચય અથવા તો આપની જિંદગીની તૈયારી દરમિયાન જે છે કઈ કઈ પરીક્ષાઓ આપે જે છે એ પાસ કરી છે એ થોડી ચર્ચા કરો તો. જી ચોક્કસ. મારું જેમ કે વતન તો રાજકોટ જ છે, પહેલાંથી રાજકોટ જ રહ્યો છું. ગુજરાતી મીડિયમમાં અહીંયા 12મા ધોરણ સુધી ભણ્યો છું, પછી જીએસસી રાજકોટમાંથી બીઈ મેકેનિકલ કરેલું છે. ઓકે. એ 2020માં મારું પતી ગયું ત્યારે સદનસીબે મારા પોલીસમાં જવાની ઈચ્છા હતી ત્યારે જ પોલીસની ભરતી આવી ગઈ. ઓકે. પણ વચ્ચે કોરોના આવી ગયો તો એક રીતે મારા માટે ફાયદો રહ્યો કે ભાઈ બધું બંધ થઈ ગયું હતું, બીજો કાંઈ ઓપ્શન નહોતો નોકરી કરવાનો કે બીજો કાંઈ, તો મેં તૈયારી તરફ વળ્યો. ઓકે. કોરોનાનું આખું એક વર્ષ એ, એના પછીનું 2021નું વર્ષ, એ બે દરમિયાન મેં જીપીએસસી 1-2ની પ્રિલિમ પાસ કરેલી છે. આરએફઓની મતલબ જીપીએસસીની સમય દરમિયાન 3 પ્રિલિમ આવેલી હતી, એક 1-2ની, એક એસટીઆઈની અને એક આરએફઓની, 3ની પ્રિલિમ્સ મેં ફર્સ્ટ ટાઈમ જ પાસ કરેલી હતી. પણ મેન્સમાં ક્યાંક મારી થોડીક મને ગાઈડન્સ નહોતું મળેલું, કારણ કે કોરોના હતું એટલે બધું બંધ હતું, પણ મારી મેં જેટલા લોકોને ઓળખતો એ લોકોની ગાઈડન્સથી થોડુંક ઘણું કરેલું, પણ હું પાસ નહોતો થયેલો. ત્યારે જ પછી પીએસઆઈ આવેલું, તો એમાં રનિંગ ને આ બધું થઈ ગયું એકવાર, અને એમાં બેનિફિટ રહ્યો કે ભાઈ એમસીક્યુ સિસ્ટમ હતી તો મને મારા અક્ષરની બીક હતી સાઈડમાં રહી ગઈ, તો સારા માર્કે પાસ થઈ ગયો, તો પીએસઆઈમાં સિલેક્ટ થઈ ગયો. આમ જોવા જઈએ તો સાહેબ, સામાન્ય રીતે કોઈ વ્યક્તિને જિંદગીમાં મુશ્કેલીઓ આવતી હોય તો થોડો મુશ્કેલીના કારણે પોતાનો ગોલ બદલાવી નાખે કે ભાઈ એકાદ બે પરીક્ષાઓમાં પાસ ન થાય તો એ કદાચ પ્રાઇવેટ જોબ ગોતી લે યા કોઈ અન્ય ધંધા તરફ પડી જાય. પણ આપના તરફથી ઉમેદવારોને એક સારો સકારાત્મક સંદેશો એ પણ જશે કે કોવિડ જેવી, કોવિડમાં જે છે બધું બંધ હતું, આપે જે રીતે વાત કરી લોકડાઉન હતું એ પરિસ્થિતિમાં, અને આપે એક પ્રકારે એવું કહી શકાય કે આફતને અવસરમાં ફેરવી દીધી. અને અધરવાઇઝ નાણાકીય પરિસ્થિતિ પણ એક એજ એવી હોય કે સ્ટુડન્ટના એજમાંથી જ્યારે બહાર નીકળીએ, ગ્રેજ્યુએશન પૂરું થાય, અને આપે તો વાત કરી કે સાહેબ આપ તો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છો, એટલે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ સામાન્ય રીતે જે છે એ પ્રાઇવેટ કે કોર્પોરેટ જોબ તરફ વધારે વળી જાય, એના સ્થાને સાહેબ આપે જે છે સાચા અર્થમાં એક તકને જે છે એ સારી રીતે ફેરવી દીધી છે સફળતામાં. દોસ્તો, આવા સારા જે અધિકારી છે કે જે વ્યક્તિઓ પોતાના સ્ટ્રગલના બેઝ ઉપર જે છે એ આગળ વધ્યા હોય, એમના પહેલાં ક્વેશ્ચનમાંથી ને પહેલાં ક્વેશ્ચનના એમના જવાબમાંથી તમને આ વસ્તુ ઘણી ઘણી શીખવા મળશે કે ભાઈ સાહેબે જે છે કોવિડમાં લોકો જે છે એ નાસી પાસ થઈ ગયા કે ભરતી નહીં આવે એવા ચર્ચાઓ કરવા માંડ્યા, ભરતી બહુ લાંબી ખેંચાઈ જશે એવી બધી બાબતો આવી, એની જગ્યાએ સાહેબે જે છે એ તૈયારી કરી અને અત્યારે પીએસઆઈ તરીકે ફરજ પર છે. તો એક અધિકારીનું સાચું લક્ષણ અને પેલું કોઈ લક્ષણ હોય તો એ છે કે સ્પર્ધામાં સાહેબ ટકી રહેવું છે, કારણ કે ઉમેદવાર સાહેબ સ્પર્ધામાં એવું થઈ જાય કે એ જટમંગની બટબિયા જેવું થઈ જાય કે તરત જ તૈયારી થઈ છે, આ બાબત છે કે થોડી ધીરજ ધરે રાખવી તમારી. હા
સર, બીજું કે સાચા અર્થમાં સ્પેશિયલી આજે મારે તમારી સાથે ચર્ચા એ જ કરવી છે કે સ્પેશિયલી પીએસઆઈ જ, મારે એલઆરડીની પણ ચર્ચા નથી કરવી, કારણ કે અગાઉ પણ આપણે એએસઆઈ મિત્રો છે, એલઆરડી મિત્રો છે, પીએસઆઈ છે, એમની સાથે ચર્ચા કરી હતી. પણ ઉમેદવારનો આગ્રહ હતો કે કોઈ એવા સારા પીએસઆઈ હોય કે જેમની સક્સેસ જર્ની જે છે હું લોકો સુધી પહોંચાડું. સાચા અર્થમાં સર પીએસઆઈ બનવા માટે શું જરૂરી હોય છે? પીએસઆઈ બનવા માટે મુખ્ય બે વસ્તુની જરૂરિયાત. પહેલી તો કે તમારે એ માનવું પડે કે તમે ઝીરોએ ઊભા છો. જો તમે એવું માની લીધું કે મને તો આવડે છે, ઓકે, જેમ કે અત્યારે ઘણા બધા છે, તો એક કામ કરો, તમને એવું હોય કે ગુજરાતી આવડે, અત્યારે વિડીયો પોસ્ટ કરીને કકો લખો. અચ્છા, તમને એવું હોય છે કે તમને આવડે પણ લખો, ઓકે, પછી ચેક કરો કેટલાને આવડે છે. એટલે પહેલાં એ વસ્તુ માનવી કે હું ઝીરોએ છું ને મારે બધું કરવાનું છે, અને બીજી વસ્તુ એ માનવી કે ઝીરોએ છું ને હું 100એ પહોંચીશ, ઓકે, અને એને ટાઈમ લાગશે. ઓકે, ગમે એ વસ્તુ હોય એને સમય લાગે. ગુજરાતી ઇંગ્લિશ છે તો એ વસ્તુ વાર લાગે, કારણ કે મારે પોતાને બધું, હું ગુજરાતી મીડિયમમાં ભણેલો પણ ઇંગ્લિશ મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું, ઇંગ્લિશના 4 વર્ષ એટલે પ્રોપર ઇંગ્લિશ, કાંઈ ગુજરાતી લખ્યું નહોતું એટલે કકો બધું ભૂલાઈ ગયું હતું. યસ, વ્યાકરણ શું છે, સમાસ, સંધિ, જોડણી બધું ભૂલાઈ ગયું હતું કે કેમ લખાય ગુજરાતી એટલું બધું, કારણ કે ઇંગ્લિશમાં જ લખવાનું. યસ યસ, બધું કોમ્પ્યુટર ઇંગ્લિશમાં, તો બધું ઝીરોથી મેં ચાલુ કર્યું. કકો શીખો છું, અઠવાડિયું કકો લખો છે મેં રોજ, કારણ કે જરૂરી હતું ગુજરાતી માટે. કકો આપણને એમાં આવડે છે, આવડે છે, જ્યારે એક્ઝામ દેવા બેસી ત્યારે કકામાં એક જ્ઞાન આગળ અડોળો થઈ જાય. યસ યસ, પછી તમને અરે યાર આના કરતાં પહેલાં કરી, એટલે પહેલાં એ માનવું કે તમે ઝીરો ઊભા છો. ઓકે, બરાબર. અને બીજી વસ્તુ કે એ થઈ શકશે, એને ટાઈમ આપો દરેક વસ્તુને. અને બીજી વસ્તુ હું એ કહીશ કે આજે બધું સોશિયલ મીડિયા એવું છે, ટેલિગ્રામ આવ્યું છે, બીજું બધું આવ્યું છે, લોકો આગળ એક્સપોઝર વધી ગયા છે, પહેલાં એટલું બધું નહોતું. યસ, પણ વધારે એક્સપોઝર ન કરવા. મને ઘણા લોકો પૂછતા હોય કે સર આ બુક વાંચું, આ બુકને મહત્ત્વ ન આપો. સરકારે જે સિલેબસ નક્કી કર્યો છે, ઓકે, સિલેબસ નક્કી કર્યો છે, જૂના પેપર જુઓ, એ પ્રમાણે શું પૂછે છે એ નક્કી કરો. ઇતિહાસ તો બહુ મોટો થઈ ગયો, બરાબર, ઇતિહાસમાં શું વાંચવું, તો કે જૂના પેપર જુઓ. યસ, બરાબર. કોઈ સારા તમારી આજુબાજુ હોય સાહેબ તમારી જેમ, એમને પૂછો કે સાહેબ આમાંથી શું વચાય, શું ન વચાય, રાઈટ, બરાબર. એ પ્રમાણે બાકી આપણે હસમુખ પટેલ સાહેબ સામેથી કહે છે તમારે શું વાંચવું હોય, અને એમાંથી જ પૂછે છે. એવું નથી કે એ સાહેબ આ કહે છે ને આ પૂછે. યસ યસ, સાહેબે જે જીસીઆઈટી એનસીઆઈટી કીધી બેસ્ટ બુક છે એ વાંચી લે, તમારે બીજી કશી જરૂર ન પડે. એટલે આપણા માટે આ વખતેની સર ભરતીમાં, 2024ની ભરતીમાં, જોકે અગાઉના જે અધિકારી ગણ્યા અને જે ચેરમેનશીપ જેમના અધ્યક્ષપદે રહી છે એમણે બી બહુ પારદર્શકવાળી ભરતી કરી છે, પણ સાચા અર્થમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ હસમુખ પટેલ સાહેબ કરે અને ઉમેદવારો સુધી જે છે નાનામાંથી નાની બાબતો જે છે એ ટ્વિટરના માધ્યમથી, કે સર બી યુટ્યુબમાં જે છે એ વિડીયો બનાવે છે કે ભાઈ શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ. અને આ વસ્તુ દોસ્તો આપણે સર પાસેથી બહુ સારી શીખવા મળશે કે ભાઈ સામાન્ય રીતે સર થોડોક ઉમેદવાર કોઈ તૈયારી કરતો હોય તેને ઈગો આવી જાય. આપણે જે વાત કરી કે ભાઈ થોડી તૈયારી કરી મને બધું જ આવડે છે, મને પેલું MBA જેવું થઈ જાય છે, ઘણું બધું આવડે છે, બધું આવડે છે. પણ આપે જે બેઝ લેવલે એક ઉદાહરણ આપ્યું એ દોસ્તો જે છે એ સર પાસેથી બીજી એક વસ્તુ શીખવા જેવી છે કે ભાઈ કક્કો નથી આવડતો ભલે, ઓકે ભાઈ બારાક્ષડી નથી આવડતી, આપણને એમ થાય ભાઈ આ મને કક્કો ના આવડે તો માગો ઈગો ઈગો કે એટીટ્યુડ ઘવાઈ જાય, આવડી જશે એમાં. હા, આવડી જશે. બીજું એ કે કોઈ એક વિષય આવડે પછી એ જ નહીં, મને તો હિસ્ટ્રી ગમે તો હું તો હિસ્ટ્રી જ વાંચું, આપણે હિસ્ટ્રીના સાહેબ નથી બનવાનું. આપણે એક્ઝામ પાસ કરવા માટે હિસ્ટ્રી જેટલી જરૂરી છે એટલી વાંચવાની. હા હા, કોઈ એક વિષય મને જાણે કે મને મેથ્સ બહુ ગમતું પણ હું આખો દી મેથ્સ લઈને જ બેસું. યસ યસ, મને મજા આવે, હું મને દાખલો દઉં મને ન આવડે એવું બને જ નહીં, એવું નહીં કરવું, આપણે શું કામ એ વિષય. અને આમ ભાઈ આ વખતની તો સર પદ્ધતિ પણ એવી છે કે માની લે કે કોઈ વ્યક્તિ પીએસઆઈ બનવા ઈચ્છુક હોય, 300 માર્કનું પેપર છે તો સેક્શન વાઇઝ કટ ઓફ બધામાં લેવા પડશે કે ભાઈ આજે તમે માની લો કે એન્જિનિયરિંગ કેન્ડિડેટ છો, તમારા જેવા બીજા કોઈ એસ્પિરન્ટ હોય એ એન્જિનિયરિંગમાં ચલો બટ ઓબિયસ છે કે એનું એપ્ટિટ્યૂડ સારું છે, પણ હવે મારું એપ્ટિટ્યૂડ સારું છે તો મને 100માંથી વધુમાં વધુ 100 જ માર્ક મળશે, પણ મારે બીજી થિયરી પણ કરવી પડશે, થિયરીમાં જો મને 100માંથી 40 ઓછા આવ્યા તો હું નેક્સ્ટ એક્ઝામ માટે ક્વોલિફાઈ નહીં થઈ શકું કે હું મારું રિટર્નનું પેપર ચેક નહીં થાય. આ વખતેના જે પેરામીટર્સ છે પટેલ સાહેબ એટલે જ રાખ્યું છે કે અત્યાર સુધી કેવું થતું કે ભાઈ મેથ્સ આવડતું હોય તો મેથ્સના દમ ઉપર એક માણસ જીતી જાય, હિસ્ટ્રી આવડતું હોય જો હિસ્ટ્રી વધારે પૂછાણ તો જીતી જાય. હવે એવું નથી, હવે તમારે બધું ભણવું પડશે, બધું કરવું પડશે, બધાને તમારે ટાઈમ આપવો પડશે. યસ યસ, વસ્તુ તમે કોઈ બી વસ્તુને અવોઈડ નહીં કરી શકો. યસ યસ યસ. એટલે દોસ્તો સરના માધ્યમથી તમને આ ભાઈ એક વસ્તુ જોવા મળે છે કે ભાઈ દરેક સબ્જેક્ટને યોગ્ય માત્રામાં વેઇટેજ આપો, પ્લસમાં થતું એવું હોય કે ભાઈ આપણે હિસ્ટ્રી વાંચતા હોય તો હિસ્ટ્રીમાં અમુક ટોપિક જે છે એ આપેલા જ નથી તો એ ટોપિકને કરવાનો કોઈ મતલબ જ નથી.
જે ટોપિક આજે માની લઈએ કે ઉત્તર પૂર્વના રાજ્યોનો વિકાસ હોય અને એનો કઈ ઇતિહાસ છે, તો એ આપણા સિલેબસમાં નથી, તો ઉમેદવાર એને કરવાની જરૂરિયાત નથી. પહેલા તો તમને સિલેબસ મોઢે હોવો જોઈએ. યસ, મને મારો સિલેબસ આખો, હું જ્યારે તૈયારી કરતો ત્યારે પીએસસીનો મોઢે હતો કે હિસ્ટ્રીમાં આટલું પૂછવાનું. હિસ્ટ્રીમાં જ્યારે હું કહું તો જીપીએસસી કરતો, જીપીએસસીમાં એક ચોખ્ખું જે સિલેબસ જીપીએસસીવાળા લખે છે કે ગાંધીજી, ડોક્ટર આંબેડકર અને સરદાર પટેલ, યસ યસ, તો એના નામ મેન્શન કરે છે. એના વિશે તમે ડીપમાં વાંચો, પણ ડીપમાં જીપીએસસી લેવલનું કે પીએસસી લેવલનું એવું વાંચો કે જે તમને તાર્કિક પૂછે, પછી એ ક્યાં ભણ્યા, કઈ સ્કૂલમાં મળે, તેના સાહેબનું નામ, આવું બધું. હવે એક લેવલ મને લાગે છે હવે એવું બધું બંધ થશે. યસ યસ, હવે એ તાર્કિક કે ભાઈ આંબેડકર સાહેબની કે સરદાર પટેલ સાહેબની વિચારધારામાં શું ફેર. યસ યસ, હવે તો રિટર્ન પણ આવી ગયું. ફેક્ચ્યુઅલ ડેટા તો ઉમેદવાર યાદ રાખી શકે કે ગોખી શકે. હા, ગોખી શકે, પણ આ તમારે જોવાનું છે. એમાં જો આવી રીતે નામ મેન્શન સરકારે કોઈ કરેલા હોય આપણા એવા, બરાબર, તો એના ઉપર થોડુંક વધારે ભાર આપવાનું બીજા બધા કરતાં. સર, આમ જોવા જઈએ તો પીએસઆઈ આપ જ્યારે જે છે અત્યારે પીએસઆઈ તરીકે ફરજ પર છો, અને અગાઉ જ્યારે આપ સ્ટુડન્ટના એજમાં હતા, એ બંને વચ્ચે કેવો તફાવત, જનરલી ડિપાર્ટમેન્ટમાં આવ્યા, આપની ટ્રેનિંગ પૂરી થઈ, અત્યારે મતલબ આપણે 360 ડિગ્રી કેમેરા જેવું થઈ જાય. એક તો અત્યારે બિનજવાબદાર વ્યક્તિ હોય આપણે, મતલબ કાંઈ એટલું આપણા ઉપર જવાબદારી ના હોય, આપણે ગમે ત્યાં ગમે જઈ શકીએ, ગમે બોલી શકીએ, ગમે કરી શકીએ, ગમે એક્શન કરી શકીએ. હવે દરેક એક્શનને મારી એની સાથે કનેક્ટ થઈ શકે, મતલબ હું એક છું એટલે હું આખા ગુજરાત પોલીસને રિપ્રેઝન્ટ કરું છું. એક્શનમાં પાછું ફેરવાઈને, કાલ હવારે મારથી કંઈક ભૂલ થઈ ગઈ તો ટાઇટલ જ આવવાનું છે ખાખીનું. યસ યસ, હું આખી એક સરકારને રિપ્રેઝન્ટ કરું છું. રાઈટ, મારા ઉપર એટલી જવાબદારી છે. કાલ હવારે મારું પ્રોબેશન પૂરું થશે એટલે મને પોલીસ સ્ટેશન કે ચોકી સોંપશે. યસ, એ વિસ્તારમાં થતા દરેક પ્રકારના ગુના મારી અંડરમાં આવશે. એ લોકોને સમાજમાં શાંતિ રાખવાની બધું કામ મારા ઉપર આવે છે. ઓકે, મતલબ એક મેચ્યોર વ્યક્તિ ને એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે સ્ટુડન્ટના એજમાં આપણે 360 ડિગ્રીથી નથી વિચારતા. અગાઉ દાસા સાહેબ આપે જે રીતે વાત કરી કે દાસા સાહેબ ઓલવેઝ એ ઉમેદવારો પાસે અપેક્ષા રાખતા કે ઉમેદવારો કોઈ પણ વસ્તુ જાણે તો એ 360 ડિગ્રીથી કોઈ પણ વસ્તુને મુદ્દાને જાણે કે ભાઈ એનો સારો પાસું શું છે, એની સાથે સાથે ખરાબ પાસું કે નકારાત્મક બાબત પણ કઈ છે. સર, ઉમેદવારોના સામાન્ય રીતે દર વખતે એક પ્રશ્ન હોય જ છે કે પીએસઆઈ અથવા તો કોઈ અન્ય પરીક્ષાઓ હોય, આપણે સ્પેશિયલી જ્યારે પીએસઆઈ માટે પોડકાસ્ટ કરી રહ્યા છીએ, સર સાચા અર્થમાં બુકલિસ્ટ બાબતે, જોકે બુકલિસ્ટ આપે જેમ વાત કરી છે કે ભાઈ અત્યારે આપને બી ઘણી બધી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓમાં આપ કોઈ સેમિનાર માટે કે ગાઈડન્સ માટે ગયા હોય, અથવા તો કોઈ રિલેટિવ આપને ઓળખતા હોય તો આપને પૂછતા હોય, બુકલિસ્ટ બાબતે ઉમેદવાર બહુ બધો જે છે, પણ એના માટે ચોકસાઈથી સાહેબ બે શબ્દ બુકલિસ્ટ બાબતે કહેવા હોય તો આપનું શું સૂચન છે? બુકલિસ્ટ બાબતે હું એક જ વસ્તુ કહીશ કે દરેક બુકનો સોર્સ સરકારની જે બુક બહાર પડે છે એમાંથી જ હોય છે. કલિંગનું યુદ્ધ બધામાં 321માં જ દેખાડશે, અશોકને જ રાજા દેખાડશે. ઓકે, એ અશોકે જ કર્યું છે, એના પછી જ એને ધર્મનું એવું થયું કે આ બધું કરવું છે. બુક બધી સમાન, જે સારી સારી સંસ્થા છે બેસ્ટ સરકારની છે, એને કોઈ ન પહોંચે. ઓકે, પટેલ સાહેબ પોતે કહે છે કે એનસીઆરટી, કોઈ બી મારીને તમે આઈએસ આઈપીએસ ને પૂછો, બધા કહે છે એનસીઆરટી બેસ્ટ છે. એનસીઆરટી તમને ન સમજાતું હોય તો ગુજરાતમાં ઘણી એવી સંસ્થા છે જે એનસીઆરટી ને ગુજરાતીમાં કન્વર્ટ કરે છે. રાઈટ, બરાબર, એ વાંચો. બુકલિસ્ટ પાછળ ગંડા ન થાવ, એક બુક હિસ્ટ્રીની લ્યો, તમને એમ લાગે કે આ બુક સારી છે આમાંથી તમે વાંચો, બરાબર, તમે ભણેલા જ છો એટલે આપણને ખબર પડી જાય. માની લો ઇતિહાસ તમે 10મા ધોરણથી ભણેલા જ છો, તમને પડી જાય કે ઓકે આ બુક સારી છે, તો પછી ઈ બુકમાં ડિટેલિંગ કરો. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ અશોક છે ને એ અહીંયા 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 આવશે આ પેજ ઉપર. ઓકે, એટલું તમે એટલું રિવિઝન કરેલું હોવું જોઈએ. તમે આ બુક વાંચો પડી તમને બીજા કોઈક સાઈડનો જોવો તો એ એમ કે આ બુક બધાએ સરખી નથી જ વાંચેલી હોવાની. જેની પાસે મારી પાસે રાજકોટમાં જે અવેલેબલ હતું મારી પાસે મેં એ વાંચ્યું હોય. ઓકે, કોઈ એવા ગામના છેવાડે લેતો હોય ત્યાં એટલી બધી સુવિધા ના હોય, ત્યાં આગળ સરકાર સિવાય બીજો ઓપ્શન ના હોય તો એનસીઆરટી વાંચીને પાસ થયા. ઓકે, એટલે આમ જોવા જઈએ તો સર આઈડિયલ સોર્સમાં પહેલાં જ્યારે કોઈ વ્યક્તિ તૈયારી શરૂ કરે તો એક તો જીસીઆરટી, એટલે જેથી કરીને એનો ફાઉન્ડેશન જે છે એ બંધ થશે, અને ત્યારબાદ જે છે એ એનસીઆરટી, એટલે થોડુંક જે છે એને ડીપમાં, અને જ્યાં સુધી ભરતી બોર્ડના ચેરમેન સાહેબ પણ કહે છે એ રીતે અત્યારે થોડા તમિલનાડુ બોર્ડના પુસ્તકો જે સામાન્ય રીતે ઇતિહાસમાં, ભૂગોળમાં અને સાંસ્કૃતિક વારસામાં લેવા જરૂરી. 100% હિસ્ટ્રીમાં વધારે જરૂરી છે મારું. હિસ્ટ્રીમાં અને બંધારણમાં તમારે તમિલનાડુની એનસીઆરટી છે ઓનલાઈન મળે છે, અવેલેબલ ફ્રીમાં છે, તમે ઝેરોક્સ કરાવી લ્યો. ઇંગ્લિશમાં તમને હોય કે તમારું ઇંગ્લિશ બહુ વીક છે તો ગુજરાતીમાં મને ખબર નથી, પણ હશે ગુજરાતીમાં કન્વર્ટ કરેલી જશે, એ વાંચો. સર, આની સાથે એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ બોર્ડના પુસ્તકો તો મહત્વના હોય, પણ એક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો આવતા હોય છે. મેં વાંચેલા છે એના ઇતિહાસના ભૂગોળમાં. હું કેવું છે, હું મારી નોટ્સ પ્રિફર કરતો, કારણ કે મારી પાસે સમય હતો, મારે એવી ઉતાવળ નહોતી કે ભાઈ કાલે જ એક્ઝામ છે. હું ટૂંકમાં ટાઈમ આપી શકતો હિસ્ટ્રીમાં. મેં તો મારી નોટ્સ બનાવી હતી, એમાં ઘણી બધી ગ્રંથ નિર્માણની છે ને એમાંથી મને ઘણું બધું જે લોકો ગોતતા એક્ઝામ પછી કે આ ક્યાંથી પૂછો, આઉટ ઓફ સિલેબસ, આઉટ ઓફ સિલેબસ,
પછી સરકાર તો ક્લેરિફાઈ ન કરે કે ક્યાંથી પૂછે, જવાબદારી નથી. પણ મારા સંપર્કમાં જેટલા હતા એ બધાને મેં કીધું, ભાઈ તમે બધા ગામમાં ગોતો, આવી ગયું અહીંયા ગ્રંથ નિર્માણમાંથી ઉપાડ્યું છે ક્યાંય. એટલે આપે કીધું એ વસ્તુ સાહેબ બહુ સચોટ છે કે બીજા નો ડાઉટ બધા પબ્લિકેશનના પુસ્તકો સારા જ આવતા હોય છે. પિકઅપ આપણે કરવાનું છે કે ભાઈ કયું સારું છે. પણ ઉમેદવારો આપ જ્યારે દોસ્તો તૈયારી કરતા હોય ત્યારે બેઝિક લેવલે જીસીઆરટી, ત્યારબાદ એનસીઆરટી, ત્યારબાદ તમિલનાડુ બોર્ડના પુસ્તકો અને એમની સાથે સાથે ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો વાંચે. આ ચાર જો એમની પાસે સોર્સિસ હોય તો સર હું નથી માનતો કે એમને તૈયારીમાં કોઈ પણ પરીક્ષામાં પીએસઆઈ એસટીઆઈ યા અન્ય કોઈ પરીક્ષામાં જે છે એ કોઈ બાધારૂપ પરિબળ પડે એવું નહીં બનતું હોય. સર એક ઉમેદવારનો પ્રશ્ન એવો બી હતો કે એલઆરડીની અને પીએસઆઈની તૈયારી ન કરતા માત્ર પીએસઆઈ અથવા તો ડાયરેક્ટ જ પીએસઆઈની તૈયારી કરવી હોય તો ઘણીવાર એવું થાય કે સમાજમાં અમુક નકારાત્મક માનસિકતાઓ જીવતી હોય, અથવા તો સમાજ જ આપણને ક્યારેક ક્યારેક એવી કોઈ બાબતો કહેતો હોય કે ભાઈ તારાથી પીએસઆઈ ડાયરેક્ટ ન થવાય, તું પહેલાં બેઝ લેવલે કોન્સ્ટેબલ થા, એલઆરડી થા, પછી પીએસઆઈ કરજે. તો શું ડાયરેક્ટ સર પીએસઆઈ થવું હોય, કોઈ વ્યક્તિને કોન્સ્ટેબલ થવું જ નથી એમને, ભાઈ મારે અધિકારી ગણ જ બનવું છે, તો શું ડાયરેક્ટ પીએસઆઈ બની શકાય? સર ચોક્કસ બની શકાય. પીએસઆઈ ને ડીવાયએસપી થઈને આઈપીએસ લોકો બને જ છે. આપણે ગુજરાતમાંથી આપણે જોઈએ છીએ ઘણા બધા દર વર્ષે બને જ છે લોકો. એટલે ઘણા બીજી તમે જે વાત કરી આજુબાજુને તો કેવું હોય, એવું ઈચ્છતા ન હોય તમે બનો. પછી તો તમે ઉપર આવી ગયા ને, એટલે ચાઈ કરીને. હું ભણતો ત્યારે મારા પપ્પાએ મને કહેતા કે મને તો ઘણા એવું કે છે કે આમાં તો પેલું હોય ને પૈસાથી આમ થાય ને આમ થાય ને. મેં કીધું એ ચાઈ કરીને તમને ઈચ્છે છે કે તમારે એને ખબર છે કે આ છોકરામાં કંઈક હશે અને કાલવાળા બની ગયો તો આને અમારે માન સન્માન આપવું પડશે, આપણાથી ઉપર થઈ જશે. એટલે એ લોકો ન ઈચ્છતા હોય. બાકી એવું કાંઈ નથી. તમારે કોઈ બી તમે પીએસઆઈ ડાયરેક્ટ બની શકો, ડાયરેક્ટ તમે ડીવાયએસપી બની શકો. ઉદાહરણ આપણી સામે જ છે, હું પોતે પીએસઆઈ ડાયરેક્ટ બન્યો છું, 22-23 વર્ષે બની ગયો છું. તો આપે સર કોન્સ્ટેબલની એક્ઝામ આપના દરમિયાન આપેલી હતી? મારે કેવું હતું, કોન્સ્ટેબલની મેં એક્ઝામ સિરિયસનેસથી નથી આપી. મારું કોન્સ્ટેબલની એક્ઝામ આગલા દિવસે મને ખાલી ઈચ્છા નહોતી મારી, કારણ કે હું મારો ગોલ ઓનલી પીએસઆઈ. તો મેં એસટીઆઈની મેન્સ મૂકેલી એના માટે. અચ્છા. કારણ કે મેં વિચાર્યું કે જો એસટીઆઈ મેન્સ કેવું હોય તો બધા મને કીધું જા દેવા, પણ મેં કીધું મેં તૈયારી કરી નથી. હવે ખોટે ખોટી ગાંધીનગર જઈને મારું બે દી બગાડું, મને ખબર છે હું નહીં થવું. કારણ કે મને મને એસટીઆઈની તૈયારી કરનારા છોકરા હું ઘણાને ઓળખું છું કે કેવી તૈયારી કરે છે. વગર તૈયારી કરી એક્ઝામ દેવા જવાનો કંઈ મિનિંગ નથી. કોન્સ્ટેબલની એક્ઝામ મેં ખાલી એટલા માટે દીધી હતી કે મને એ ખબર પડે કે સરકાર કઈ દિશામાં પ્રશ્ન પૂછી રહ્યો છે. એ બાબતમાં હું ખાસ કહીશ કે તમે વાંચો દર રવિવારે જીપીએસસીના કે કોઈ બી સરકારના પેપર આવે ને ખાસ જોવો. હું મેડિકલના પેપર જોતો, મેડિકલમાં હું શું જોઉં કે ગણિત ગુજરાતી ને હિન્દી સરકાર શું પૂછે છે. આજે કોઈ ટેકનિકલ પરીક્ષા લેવાની છે, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ લેવાની છે, તો માની લે કે 300 માર્કનો પેપર છે, 300 માર્કમાંથી જે 200 માર્કનો છે એ ટેક છે અને 100 જે છે એ નોન ટેક છે. તો ઉમેદવાર માટે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ 200 માર્કનો ટેક છે એ કોઈ એના માટે મહત્વ નથી, પણ જે પેલા 100 છે એ તમે બહુ કામમાં આવ્યું. તમારે પીએસઆઈ ની જે પ્રિલિમ લેવાની હતી ને એમાં એક મેથ્સ નો પ્રશ્ન છે 5 માર્કનો, રાઉન્ડ ટેબલ નો પૂછાય બાજુમાં, બધાએ હોબાળો મચે તો અત્યાર સુધી કોઈ જે પૂછ્યા નથી. પણ મારે અત્યારે હું આ પેટર્ન ફોલો કરતો, મને મારા સાહેબે કીધેલી, એટલે સરકાર એની પહેલાં હિન્ટ આપેલી હતી. એની પહેલા 5-6 એક્ઝામમાં આવું જે હજી સુધી પૂછતા નહોતા, જે પીએસઆઈ ને સમાન કહેવાય ડીવાય એસોસિએશનની બધીમાં સરકારે હિન્ટ આપેલી હતી કે હવે અમે આવી સડી કરશી, થોડી અલગ પ્રકારના પ્રશ્ન પૂછશી તમને. સમાનાર્થી અત્યાર સુધી કેવો હતા, ડાયરેક્ટ પૂછતા. એની પહેલાં ઝોડકા ચાલુ સરકારે કરી દીધા હતા. ઓકે, એ તમને હિન્ટ આપે છે. ઓકે, તમે સમજતા નથી દર રવિવારે પેપર તમે ખોટા. તમે લોકો કેવું કરે કે પ્રકાશન મોંઘી મોંઘી હોય ને 3-3, 5-5 પેપરોના પેલા સેટ લઈ લે ને સેટ લે ખોટા. એવા ઓલા ઓલા લોકો ચાઈ કરીને તમને માર્ક ન આવે ને, એટલે એવા પેપર અઘરા કાઢશે, તમને આવડે જ નહીં. કઈ ન કરો, સરકારના જે જૂના પેપર છે એને ફોલો કરો. દર રવિવારે લગભગ એક પેપર હોય. હા, એક. અને હવે તો જીપીએસસી ગુણ સેવાની જે વેબસાઈટો છે એમાં અલગથી જ મેન્યુ બનાવીને જ આપી દીધું છે. કામ ઈઝી કરી દે છે. અમારી વખતે કામ ઈઝી હતું. મેથ્સ હોય તો રાત પણ યુટ્યુબમાં કોક એવા સારા સારા સોશિયલ મીડિયા ઘણા બધા છે, તમે જો કે સોલ્યુશન મૂકી દે છે. તો શું જોઈએ તમારે, સારી વસ્તુ છે. એટલે મતલબ સાચા અર્થમાં સોશિયલ મીડિયાનો એ આપણે પોટેન્શિયલ યુટિલાઇઝ કર્યો કહેવાય છે. સમયમાં કરો તમે, તમને કોઈ ગુજરાતીનું ન આવડતું હોય, ઇંગ્લિશનું તમને સાહેબથી માની લો ક્લાસીસમાં તમારાથી કે તમે ઘરે ભણતા ન સમજણ, એટલું યુટ્યુબમાં જોઈ લ્યો. હા હા, એ યુટ્યુબમાં લોટ્સ ઓફ સોર્સિસ છે, સારા સોર્સિસ છે. યુટ્યુબ એક તમે જો સારી રીતે વાપરો ને એના જેવી એક એપ્લિકેશન નથી. એટલે દોસ્તો, કારણ કે સર આમાં સામાન્ય રીતે કેવું હોય કે કોઈ ઉમેદવાર વાંચે છે, આપણે હિસ્ટ્રીની વાત કરતા હતા, તો એ માની લે કે ગોળમેજી પરિષદની ચર્ચા કરતા હોય, તો ઉમેદવાર શું જાણે છે કે ભાઈ પહેલી ગોળમેજી પરિષદ, બીજી ગોળમેજી પરિષદ, ત્રીજી ગોળમેજી પરિષદ. આપણે જે રીતે વાત કરીને હમણાં જ એવું થયું સર કે એક ટેકનિકલ પરીક્ષાઓમાં જે છે પ્રશ્ન પૂછાણો કે ગોળમેજી પરિષદ 3-3 આપી દીધેલી, ત્યારબાદ પુના કરાર આપી દીધા, ગાંધી ઇરવિન કરાર આપી દીધા, કોમી ચુકાદા આપી દીધા. પછી એને એવું પૂછ્યું કે ભાઈ આને તમે પહેલાંથી છેલ્લા ક્રમમાં ગોઠવી દો.
એટલે કહેવાનો તાત્પર્ય શું થાય છે કે ભાઈ હવે જો પેલો ફેક્ચ્યુઅલ ડેટા જાણતો હશે તો એ બસ એટલું જ જાણતો હશે કે ભાઈ બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી જે છે કોંગ્રેસ વતી હાજર રહ્યા. પણ જો એની આવી કંઈ માની લઈએ કે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન જે છે કે આપણે જે વાત કરી કે દર રવિવારે કંઈક ને કોઈક પરીક્ષાઓ સામાન્ય રીતે આયોજિત થતી હોય તો એ પેપર જોયું હશે તો એની આઈડિયોલોજી થોડી ક્રિએટ થશે કે ભાઈ આમાં જે છે એ આવા ક્વેશ્ચન પૂછાય. અને આપે કીધું એ રીતે સરકાર શ્રી ઓલવેઝ કંઈક ને કંઈક હિંટ આપતી હોય છે. હા, મતલબ ક્યાંક ને ક્યાંક, કારણ કે પેપર સેટ કરવાવાળો ગુજરાતી છે સાહેબ આપણો જે સરકાર તરફથી, એ મેડિકલનું હોય કે પેલું હોય પેપર સેટમાં જે મારા મત પ્રમાણે એક જ સાહેબ હોય એને કહી દે કે ભાઈ મેડિકલનું છે તો એ પ્રમાણે ગુજરાતી, અને પીએસએનું છે તો એ પ્રમાણે સેટ કરવાનું. રાઈટ રાઈટ રાઈટ. સર બીજું કે આપે આ બાબત બહુ સારી કીધી દોસ્તો, આપને જે આપની જર્નીમાં સરના પોતાના વ્યક્તિગત અનુભવ બહુ જ ઉપયોગી નીવડશે. સર એક ઉમેદવારનો પ્રશ્ન એવો બી હતો કે સર પાસેથી થોડું રનિંગ બાબતે કંઈક ગાઈડન્સ મળી જાય, કારણ કે આપે જે રીતે કીધું ને કે ભાઈ લોકો વળશે તો રનિંગ 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 જ કરશે, મેચ કરશે તો મેચ જ કરશે, તો રનિંગ અને રિટર્ન આ બાબતે તમારા થોડા સૂચન કઈ યોગ્ય? પાકું પાકું. આપણે રનિંગની હજી કેટલી વાર છે એક્ઝામ ચાલુ થવા? લગભગ 3-4 મહિના. હું ગેરંટી કહું કે અત્યારે જે માણસ 32માં દોડે છે ને 4 મહિના પ્રેક્ટિસ કરે ને અને સરખું ડાયટ લે ને તો એ કરી લે. મારી પોતાની કહું, મને 2 મહિના હતા અને મને ડેન્ગ્યુ થયો હતો. હું 2 અઠવાડિયા ઘરે ટોટલ આરામમાં હતો, એના પછી મેં માપ્યું હું 30 ઊભો હતો. અને 2 મહિનાની વાર હતી. અચ્છા. મેં સવાર સાંજ પ્રેક્ટિસ કરેલી ને હું 24-24માં મેં પૂરું કરેલું હતું. મારો પછી ગોલ મને સમજાય ગયો હવે હું વિષય નહીં પહોંચી શકું, મને દેખાઈ ગયું. પણ મારે તો કાંઈ વાંધો નહીં, મને ખબર છે કે હું ભણવામાં કવર કરી લઈશ. રનિંગમાં ભલે ઓછા હું પાસ તો થાઉં, ગેટની અંદર એન્ટ્રી તો મળે મને. એટલે અત્યારે જો કોઈ માણસ 30માં દોડી શકતો હોય ને અને જો 2-4 મહિનાની વાર, 4 મહિના એ બધું ઘર બહાર તહેવાર બધું મૂકી સવાર સાંજ જે ફોલો કરવાનું હોય એ પ્રમાણે ફોલો કરે ને સરખું ડાયટ લે, એ 25ની અંદર પૂરું કરી દે. એટલે સર રનિંગ કરવા બાબતમાં માનસિકતાની સાથે સાથે ડાયટ કેટલું જરૂરી? સામાન્ય એટલું જરૂરી છે જેટલું તમે આ કરો, એ જેટલું રનિંગ એટલું ડાયટ જરૂરી છે. ઓકે. ડાયટ કરીને તમે પછી અહીંયા રાજકોટમાંથી તમે દાળ પકવાન ખાવ, બહાર ઉભરીને મસાલો ચોડો તો પછી એ વસ્તુ હેલ્થ માટે યોગ્ય નહીં, હેલ્થ માટે નથી. એ ફેરફાર તમે સિટીમાં રહ્યો છો ગામડામાં રહ્યો છો, ગામડાવાળા હોય તો અમુક લોકો એવા છે કે જે મારા ફ્રેન્ડ ઘણા આમાં પીએસઆઈમાં છે જે અઠવાડિયે 2 વાર દોડતા હતા, કારણ કે એ લોકો ગામડામાં પહેલેથી ખેતી કરેલી છે, શરીર ખોરાક સારો છે ટૂંકમાં. એ મતલબ ખોરાક એ લોકોએ આપણી જેમ પીઝા બર્ગર નથી ખાધેલા, એ રોટલા જ ખાધેલા. એ લોકો 15 દિવસ દોડે તો એ લોકો 25 દિવસ અંદર પૂરું કરી દેવાના. આપણે સિટી વાળા હોય આપણો ખોરાક થોડોક બીજા કરતા જંક ફૂડ વધારે હોય, એક તો જંક ફૂડ સાવ બંધ કરી દેવું પડે, બાકી ફાકીની કે એવી ખોટી મસાલાની એક આદત હોય એ બધું વ્યસન બંધ કરવું પડે. રાઈટ. અને ચણા ખાવ, કેળા, એવું નથી મોંઘું ડાયટ ખાવ, ચણા કેળા બે જ વસ્તુ. જે રૂટિનમાં આપણો દેશી ખોરાક છે એ લે તો ચાલ, એ ચણા આપણે સર. બીજું કે તમારા ટાઈમમાં તો સર જે 2022-21-22ની જે ભરતી હતી એમાં તો રનિંગના બી માર્ક હતા, એટલે આપે જે રીતે કીધું કે ભાઈ મારે 24માં લેવાનો પહેલો પ્રયત્ન હતો, પછી લેખિત પરીક્ષામાં મૂકે છે, પણ આ વખતેની પરીક્ષાઓમાં તો ઉમેદવારો માટે આ પણ ભરતી બોર્ડના ચેરમેનશ્રીએ જે છે હટાવી દીધું છે કે ભાઈ એને 25માં પૂરું કરવાનું છે, પછી 24.30 કરે કે પછી 24.59 કરે કોઈ ડઝન્ટ મેટર છે. સર લાઈફમાં પ્લાનિંગ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થવા માટે જરૂરી જ હોય છે, પણ એમની સાથે સાથે આપની લાઈફમાં કંઈ ગ્રુપ સ્ટડી જે છે એનું કંઈ મહત્ત્વ રહ્યું, અથવા તો ગ્રુપ સ્ટડી કરી શકાય કે ન કરી શકાય? ગ્રુપ સ્ટડી બાબતે ઘણાના મત અલગ અલગ છે. મારો પર્સનલ એવું છે કે હું ગ્રુપ સ્ટડી ખાલી કરંટ અફેર્સ માટે ફોલો કરતો. ઓકે. બાકી એકઈ માટે ગ્રુપ, કારણ કે ગ્રુપ સ્ટડીમાં પહેલાં તો 99% તો વાતોમાં જ વળગી જાય બધા. ઓકે. બરાબર. ભાઈ આપણે આ કરી, આપણે આ કરી. બીજું એવું છે, ગ્રુપ સ્ટડી કરતાં હું મારી જાતે લખવા ઉપર ફોલો કરતો. ઓકે. તો માની લો હિસ્ટ્રી છે તો હું હિસ્ટ્રી ચાલુ કરું કે ભાઈ અંગ્રેજો વાસ્કો દ ગામા આવ્યો, ત્યાંથી આઝાદ લઈને હું ખાલી આખી આખું બધું લખી નાખું મારી રીતે, અને પછી હું ચેક કરી લઉં. ઓકે. વાર લાગે 100%. એકવાર તમને આ ફાવી ગયું ને તો આજકાલ જે આ પ્રશ્ન ઉઠે છે ને કે શું પહેલા થયું શું પછી થયું, એનો આ ફાયદો થાય. ઓકે. ગ્રુપ સ્ટડી પાછા આમાં કરંટ અફેર્સમાં બહુ કામ આવે, કારણ કે અમુક કેવું હોય કે બધા અલગ અલગ પ્રકાશન ફોલો કરતા હોય, અલગ અલગ અમુક ન્યૂઝ પેપર કરતા હોય, તો એમાં એકાદ બે વસ્તુ ક્યાંક કોક પ્રકાશનથી રહી ગઈ હોય કે લોકોએ નજરઅંદાજ કરી હોય ને તો એ તમને કામમાં આવે. ઓકે. મેં કરેલી છે એક્ઝામ આગલા દિવસે. ઓકે. ગ્રુપ સ્ટડીથી અમને મને લગભગ 3-4 એમસીક્યુ મને ડાયરેક્ટ આવી ગયા કે હા ઓલો આવું બોલો તો. એના માટે બે વસ્તુ કે તમારું ગ્રુપ એવું હોવું જોઈએ. ઓકે. અને બીજી વસ્તુ કે તમારું કોન્સન્ટ્રેટ હોવું જોઈએ. ઓકે. ગ્રુપ સ્ટડીમાં. ઓકે. હા, બાકી અમુક વસ્તુ જાણે કે મેથ્સ છે તો મેથ્સમાં ગ્રુપ સ્ટડીની કાંઈ જરૂર નથી. મેથ્સનો દાખલો તમને નથી આવડતો તો જેને આવડે છે એ કરે કરી લો કે અઠવાડિયા મને આટલા ડાઉટ છે એ જઈને એને પૂછી લો જેને આવડે, જેનું મેથ્સ આવડવું હોય. બાકી બધી હિસ્ટ્રીની બધી બાબતમાં મારા મત પ્રમાણે તો ગ્રુપ સ્ટડીથી વધારે નુકસાન વધારે થાય છે ફાયદા કરતા. ઓકે. લોકોનો અલગ પોઈન્ટ હોઈ શકે. મેં પોતે ફોલો કરેલું છે, મને એવું લાગ્યું કે હું એવું કહું કે તમે ટ્રાય કરો એકવાર ગ્રુપ સ્ટડી, તમને એવું લાગે કે ફાયદો કરશે તો કરો. રાઈટ.
તમે પાછળ ખસતા તમને વાર ન લાગવું જોઈએ, બધા દોસ્તાર બેઠા છે તો હું દોસ્તારને મૂકો એ નહીં બને, તમે બની જશો. યસ યસ. એટલે દોસ્તો સરનું એક સૂચન તમે હિડન રીતે જુઓ તો બહુ સારી બાબત છે કે જે જનરલ સ્ટડીઝના જે પોર્શન છે, આમ જોવા જઈએ તો સર જનરલ સ્ટડીમાં કોઈ ચેન્જ, જે કોઈ પ્રશ્ન પૂછવાની પેટર્ન ચેન્જ થઈ શકે, પણ આજે હવે આપે જે રીતે કીધું ભાઈ વાસ્કો દ ગામા જે વર્ષમાં આવ્યા છે એ વર્ષ ચેન્જ નહીં થાય, એ તો નહીં જ થાય. કરંટની દ્રષ્ટિ રીત ચેન્જ, હા એ મેથોડોલોજી ચેન્જ થઈ શકે છે. સાહેબ જે કરંટ અફેર્સ આપે જે વાત કરી છે, યુઝ્યુઅલી કોઈ પણ પરીક્ષા અને સ્પેશિયલી જ્યારે પીએસઆઈ અથવા તો જે સુપર ક્લાસ 3 લેવલની પરીક્ષાઓ આયોજિત થતી હોય એમાં કેટલા સમયગાળાનો કરંટ અફેર્સ જે છે એ ઉમેદવારો કરે તો એમના માટે થોડું, કારણ કે કરંટ તો જો કે અનિશ્ચિતતાથી ભરેલું છે, પણ અંદાજિત સમય જે છે એ આપણે લેવો હોય તો કેટલો સમય લેવો જોઈએ? મારા મત પ્રમાણે ક્લાસ 3 માટે છે તો મિનિમમ 6 મહિના. ઓકે, પણ આમાં એક ડિફેન્સ વાત કરવું પડે, કારણ કે ડિફેન્સ એવી વસ્તુ હોય કે આજે કરીને કાલે પૂરી નહીં થઈ જાય. ઓકે, જે ચંદ્રયાન અત્યારે જે ચોથું ચાલે છે બરાબર, તો એ તો સરકારે બહુ પહેલા જાહેરાત કરી દીધી. યસ, તો અમુક કરંટ અફેર્સ એવા છે કે જે વર્ષોથી ચાલતા હોય, જાણે કે બુલેટ ટ્રેન છે, ઘોષણા પહેલેથી થઈ ગઈ પણ બનતા વાર લાગે. ઓકે, તો એ તમારે એવું જે સ્ટેટિક્સ છે કે જે ઘણા વર્ષોથી ચાલે છે અને બહુ મોટા લેવલે થાય છે એ તમારે કન્ટિન્યુ ફોલો કરવું પડે. ઓકે, બાકીનું 6 મહિનાનું જે સ્ટેટિક્સ છે સરકારની યોજનાની, મારા મત પ્રમાણે 6 મહિના તમારે મિનિમમ કરવું જોઈએ. ઓકે, વધારે પછી તમારા પાસે ટાઈમ હોય તો કરાય. ઓકે, તમે પ્લસમાં છો પણ મિનિમમ 6 મહિનાનું તમને. અને કરંટ અફેર્સ માટે સર આપણે જે એક તો ગુજરાત પાક્ષિક જે સરકાર શ્રી દર 15 દિવસે બહાર પાડે છે એ સોર્સિસ આઈડિયલ કેવો રહે અત્યારે બેઝિક પૂરતો? ગુજરાત પાક્ષિક સારું છે, પણ એના કરતાં હું એમ કહું કે બીજી જે બધી પ્રકાશનો છે ને, ઓકે, એનાથી કોઈનું લેજો. ગુજરાતી ને ઇંગ્લિશ જ છે, એટલે પેલું 1-2 જેવું નથી. 1-2 કરતા હોય માટે પાક્ષિક બહુ સારી. હું પોતે ગુજરાત સરકારની યોજનાના બેઠા પ્રશ્ન પૂછાય પાક્ષિક માંથી. પાક્ષિક એકવાર ફોલો કરજો, પણ મેગેઝિન વાળા બધું કવર કરીને તમને આપે છે. હા, એટલે બધું ઓલરેડી એ લોકોએ તૈયારી, આપણે થાળી પીસી દીધી. થાળી તમે કોઈ બી એક પછી ગુજરાતી થાળી તમે રાજકોટમાં કાટલી હોટલ છે. યસ યસ, તમે એને જાવ સરખી જ મળવાની છે એના જેવું. એમાં પછી એમ નહીં કે આ પ્રકાશન સારું આ પ્રકાશન નો સારું, કોઈ બી પ્રકાશન લઈ અને એને તમે ફોલો કરી શકો. તો દોસ્તો સરના માધ્યમથી આપ જે છે એ તમારી પહેલેથી લઈ કે પીએસઆઈમાં બનવા માટે થઈ અને કઈ કઈ બાબતો જરૂરી છે તેમાં પછી બુક લિસ્ટ બી આવી ગયું, રનિંગની બાબતોય આવી ગઈ, અને એની સાથે સાથે જે છે એ ગ્રુપ સ્ટડી કેટલું મહત્ત્વ છે એની ચર્ચા પણ આજે કરી, અને એની સાથે સાથે લાસ્ટમાં જે છે એ મુદ્દાઓ નીકળતા ગયા, એટલે એક પ્લાનિંગ બી સારું જે છે એ કરંટ અફેર્સની દ્રષ્ટિએ ગ્રુપ સ્ટડી જે છે એ પણ આપણે સરના માધ્યમથી જાણવા મળ્યું હશે. તો સર આજ જે છે એ ઇન્ટરવ્યૂના માધ્યમથી હું આશા રાખું કે ભાઈ આપના દ્વારા જે કંઈ સૂચનો મળ્યા એ સૂચનના માધ્યમથી યુટ્યુબના જેટલા પણ સબસ્ક્રાઈબર યુઝર મિત્રો છે એ લોકો જે છે એ સારી પરીક્ષામાં આપના સમકક્ષ અને આપની જેમ જ આપના જુનિયર કેડરમાં આવી અને સરકારશ્રીમાં જે છે એ લો એન્ડ ઓર્ડર જાળવે એવી તમામ મિત્રોને શુભકામનાઓ. અને સર ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર કે આપનો કિંમતી સમય આપ્યો અને ઉમેદવારોને જે છે એ યોગ્ય દિશામાં સ્માર્ટ રણનીતિ સાથે ગ્રુપ સ્ટડી બાબતની અને કરંટ અફેર્સની માહિતી આપી એ બદલ આપ સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો. દોસ્તો આવતા શનિવારે પાછા જ આવા એક અધિકારીગણ સાથે મળશું આપણે પાછા જ આવા પોડકાસ્ટમાં. વિશેષ તમારા કોઈપણ પ્રકારના સૂચનો હોય, તમારા કોઈપણ પ્રકારના ક્વેશ્ચન હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવી આપજો. ત્યાં સુધી મને રજા આપો. આવજો, બાય, સીયા એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.